માથી મળી રહ્યા છે કે જ્યાં શનિદેવના મંદિરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાતા ભક્તોમાં રોષ છે. યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરની ઘટના બની છે. મંદિરમાંથી દાનપેટીની ચોરી કરીને મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. રાત્રિ દરમિયાન સામાજિક તત્વોએ કૃત્યને અંજામ આપ્યાનો આરોપ થયો છે. ત્યારે ખેડા એસપી રાજેશ ગટિયારે શનિદેવ મંદિરની મુલાકાત લીધી દાનપેટી અને મૂર્તિ ખંડિત કરવાની ફરિયાદ મળી હોવાનું એસપીએ જણાવ્યું મંદિરના અન્ય રૂમમાં મૂકેલી પેટીમાં પણ રૂપિયાની ચોરી થઈ છે જિલ્લા આસુજીએ એલસીબી સહિત ટીમોએ તપાસ શરૂ કરી વહેલી તકે આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની મંદિર પ્રશ્નની માંગ છે ડાકોર ધામની અંદર શનિ ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો ભયંકર પ્રયાસ દાનપેટીની ચોરી અને હિન્દુ જે લોકોની પૂજા કરે છે એવા પીપળાના વૃક્ષ પીપલના વૃક્ષને પણ નિછેદન કરવામાં આવ્યું છે આ જધન્ય ઘટના કહેવાય ખૂબ દુઃખની લાગણી અનુભવું છું સાથે સાથે સરકારને ગૃહમંત્રીને અને ગુજરાત સરકારને એક કરબત પ્રાર્થના કરવાની કે અવારનવાર અમારા ખેડા જિલ્લાની અંદર આવા નવા કૃત્યો અધર્મી વિધર્મી લોકો થતા રહે છે તો જે કોઈ આવા કૃત્યો કરે છે એના ઉપર કડકમાં કડક કાયદા કાયદેસરના પગલા ભરવામાં આવે જે ઘટના બની એની અંદર એવું છે કે કોઈ અજાણ્યા એ સામે દાનપેટી તોડી અને ચોરી કરી ગયા છે બીજો એક રૂમ છે એ રૂમનું લોક તોડી અને એની અંદર એક ડબ્બાની અંદર લગભગ અઢીસો ત્રણસો રૂપિયા હતા એ લઈ ગયા છે અને મંદિરની અંદર શનિદેવની મૂર્તિ છે એને નુકસાન પહોંચાડ્યું છે અને જે અમુક આભૂષણો હતા ફરિયાદીને કહેવા મુજબ ખોટા આભૂષણો હતા પણ એની પણ ચોરી કરેલી છે જે ટેકનિકલ ટીમ છે સાયબર સેલ એસઓજી એલસીબી તમામ લોકો એક્ટિવ છે અને ગુનો શોધવાના પૂરતા પ્રયત્નો ચાલુ છે હાલમાં આપણે એફએસએલ ની મદદ પણ લઈ રહ્યા છીએ નાગરિકોને એ અપીલ છે કે આની અંદર કોઈ પણ પ્રકારની અફવાઓ ને ધ્યાનમાં ન લેવી